ગુજરાત સરકાર અને રિયલ એસ્ટેટ ડેવલોપર્સ વચ્ચે થયા મહત્વના કરારો નમસ્કાર હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી સિરીઝના પ્રારંભ પૂર્વેજ વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે રાજ્ય સરકારે આવા એમઓયુ વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ ઓગણ ચાલીસ એમ ઓયુ રૂપિયા અઢાર હજાર ચારસો છ્યાસી કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ શ્રૃંખલામાં આગળ વધતા રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ સાથે મહત્વપૂર્ણ એમઓયુ આ સપ્તાહે યોજેલી કડીમાં કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આઠ જેટલા ડેવલોપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ વડોદરા અને સુરત મહાનગરમાં કમર્શિયલ પ્રોજેક્ટ્સ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે રૂપિયા સાત હજાર ચારસો ઓગણસાઠ પોઈન્ટ અડસઠ કરોડના એમઓયુ શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત બે હજાર છવ્વીસથી બે હજાર અઠ્યાવીસ સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહીં તેમાં અંદાજે ચાર હજાર સાતસો પચાસ જેટલા લોકોને રોજગાર અવસર મળવાની પણ સંભાવના છે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે અનેક મોટા રોકાણો તથા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ આવ્યા છે પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ફેસિલિટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલોપર્સ વચ્ચે થયેલા આ એમઓયુ નિર્ણાયક ભાગ ભજવશે મોટી ઇમારતો અને લાર્જ સ્કેલ હાઉસિંગ પ્રોજેક્ટ્સના નિર્માણ ક્ષેત્રે અનુભવી ડેવલોપર્સ અને બાંધકામ ઉદ્યોગની તજજ્ઞતાનો લાભ રાજ્ય સરકારને મળશે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હાઉસિંગ સેક્ટર સહિતના સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી મોટા પાયે રોજગારીનું સર્જન પણ આવા પ્રોજેક્ટ્સ કાર્યરત થતા થઈ શકે છે નોંધનીય છે કે રાજ્યના પાંચ મુખ્ય શહેરો એટલે કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને ગાંધીનગરમાં સ્કાયરાઈઝ બિલ્ડિંગ્સ સો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોના નિર્માણ માટે બાંધકામ નિયમોમાં બે હજાર વીસમાં વિશેષ જોગવાઈઓ દાખલ કરેલી છે પરિણામે આ મહાનગરોમાં જમીનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ કોર્પોરેટ બિલ્ડિંગ્સ અને ઊંચા કમર્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ થવા જઈ રહ્યા છે આ સંદર્ભમાં જે એમઓયુ થયા છે તેમાં અમદાવાદ મહાનગરમાં ચાર પ્રોજેક્ટ્સમાં રૂપિયા છ હજાર છસો એક કરોડના સંભવિત રોકાણો આવશે એટલું જ નહીં સુરતમાં રૂપિયા ચારસો પચાસ કરોડના અને વડોદરામાં રૂપિયા ચારસો દસ કરોડના રોકાણો માટેના એમઓયુ કરવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ એમઓયુ દ્વારા ગુજરાતને તેમજ ગુજરાતના આ મહાનગરોમાં શું બદલાવ થાય છે અને શું ફાયદો થાય છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ